गुड आफ्टरनून। तो आजे अमेरिकन मकाई खाई लियो। रविवार छे तो बधे टाबरिया छे। धार्मिक धार्मिक श्यामा एंड भाग्य। तो नक्की एवुं कर्युं के आजुबाजुमां अमारे ग्राउंडनी बहु दुविधा छे, रनिंग ट्रेक। तो अहींया चोरवाड होलीडे कम झुंड भवानीनो जे मेळो भराय કે બાજુમાં એક સરસ ગ્રાઉન્ડ છે, તો આજે નક્કી કર્યું કે ટ્રેક છે ને વ્યવસ્થિત કરીએ। તો ટ્રેકની શરૂઆતની સિચ્યુએશન જોઈએ અને પ્રયત્ન કરીએ કે 10-15 દિવસમાં ટ્રેક છે એ એકદમ મસ્ત દોડવા લાયક થઈ જાય, કે સારું રનિંગ થાય। તો ચલો મકાઈ ખાય અને આજે તો કામ કરીએ ટ્રેક સરસ કરવાનું। તમે પણ જો ગ્રાઉન્ડ ઉપલબ્ધ જ ન હોય તો રોડ રનિંગ કરીએ એ બરાબર છે, અધરવાઇઝ જો આજુબાજુમાં પોસિબલ હોય તો ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિસ કરવી એ વધારે અનુકૂળ છે। ચાલો, થેન્ક યુ। આ ફૂલ વ્યૂ છે ગ્રાઉન્ડનો, ક્રિકેટની પીચ તો રેડી છે, પણ ટ્રેક માટે આપણે 400 મીટર માપી અને પછી જોવાનું છે। એક વખત પ્રયત્ન કર્યો તો ઘણી બધી મહેનત કરતા પછી કર્યા પછી 400 મીટર થતું હતું। તો આ ટ્રેક છે, આ ટ્રેકને આપણે વ્યવસ્થિત કરવાનું છે। ટ્રેકોમાં સામાન્ય રીતે કોઈ પણ ટ્રેક હોય, રનિંગ કરતા હોય આપણે, તો રનિંગ કરતી વખતે ધ્યાન રાખવું પડતું ન હોવું જોઈએ પગમાં, કે ક્યાંક ખાડો આવી જાય, ક્યાંક કાંટો આવી જાય, સોરી ખાડો કાંટો ટેકરો આવી જાય, તો આનાથી પીએસમાં ફરક પડે બહુ જ। તો આપણી કોઈ પણ પ્રેક્ટિસ છે એ ફિયરલેસલી થતી હોય તો એ વધારે અનુકૂળ છે। એટલે ટ્રેક છે એ ચોખ્ખો હોવો એકદમ જરૂરી છે। 400 મીટર એક્ઝેક્ટ 400 મીટરનો ટ્રેક થાય તો જોવાનું કે જે કંઈ પણ આપણે કરવાનું છે એમાં કોઈ હોય કે ન હોય, કોઈ આવતું હોય કે ન આવતું હોય, પણ વ્યક્તિગત મહેનત કરવા માટે પણ ટ્રેક છે એ વ્યવસ્થિત કરવો જોઈએ મારી દ્રષ્ટિએ। તો આ બિફોર છે, અમે પ્રયત્ન કરીએ આમાં કે એકદમ સરસ મજાનો ટ્રેક બને કે જેમાં સરસ મજાની પ્રેક્ટિસ થઈ શકે। ચાલો, થેન્ક યુ। તો રન ટ્રેકર રાખી અને એપ્રોક્સ એકદમ તો નહીં થાય, રન ટ્રેકરથી જોઈએ, આખા ટ્રેકનો વ્યૂ જોઈએ અને 400 મીટર થઈ જાય કે કેમ એ ચેક કરી લઈએ। તો આ છે રનિંગ ટ્રેક, વી વિલ રન ઓન ધીસ। પેલું કરો કે જ્યાંથી વળવાનું છે, તો ગ્રાઉન્ડ જ્યારે બનાવતા હોય ત્યારે એકદમ ગોળ ન બનાવતા, જ્યાં ક્યાંય પણ તમે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય અથવા તો સ્ટેટ કે નેશનલ ક્યાંય પણ રમવા જતા હોય તો ત્યાં પ્રોપર ગ્રાઉન્ડમાં જે કરવા આવે, જે વણાંક આવે, એ વણાંક પણ ગ્રાઉન્ડમાં લેવા જરૂરી છે, ભલે ન આવતા હોય તો પણ એક કે બે તો ઓછામાં ઓછા કરવા રખાય। અને પ્રોપર જો 400 મીટરનું નિયમો મુજબનું ગ્રાઉન્ડ બને એમ હોય તો એનાથી બેટર એક પણ નથી। તો આ મુજબ છે ટ્રેક છે, બહુ કંઈ પ્રોબ્લેમ નથી, પણ એકદમ ચોખ્ખો ટ્રેક હોય તો દોડવાની વધારે એકદમ મજા આવે। અહીં થોડાક ખાડા ખુડી આવે એવું, આ ત્રીજું કરવા, એક જ બે કરવા આવશે નહીતર તો બંને બધી ગોલાયો જ છે, એટલે કંઈ પ્રોબ્લેમ નહીં પડે। અહીંથી બસ રસ્તો છે તો અહીંયા જ્યારે ટ્રેક બનાવવો પડે એમ નથી, અહીંથી રેડી છે, જો આ પ્રકારનું ફિલ્ડ હોય, આ પ્રકારનું ટ્રેક થઈ જાય તો સરસ, પણ એ થોડુંક દોડીએ પછી કેડીએ પડે પછી થાય। તો આ છે ફિનિશ, તો આ તો બિફોર ટ્રેક, સાફ
માધુરી બેન વાત તે તો થઈ ગયા પપ્પા આમાં તો ઓછા ધવાળા દેખાય થોડાક ટ્રેક ની સફાઈ થઈ તો આવો લાગે પછી ચૂનાના માર્ક આવશે જવા દે હા હા જો તો હવે લુકિંગ બેટર થોડું ઘણું હતું એના કરતાં એકદમ ચોખ્ખો થાય છે વર્ક ઇન પ્રોગ્રેસ Thank you.
તો આજે એપ્રોક્સ 40% જેટલો ટ્રેક છે એ એકદમ સરસ રીતે તૈયાર થયો કે જેમાં દોડવું ગમે, ઊંચો ઊંચો થાય માહી રહ્યો. તો હવે પછી એટલીસ્ટ એવો ટ્રેક થઈ ગયો કે દોડવામાં કંઈ પ્રોબ્લેમ ન પડે. બાકીના દિવસોમાં થોડું થોડું કામ કરશું તો ટ્રેક છે એક દિવસ દોડવા લાયક સરસ મજાનો થઈ જશે. તો જે કોઈ મિત્રો છે એ કોઈ રેસ માટે પ્રેક્ટિસ કરે છે દોડવાની, અથવા તો પોલીસ ભરતી માટે કે કંઈ પણ પ્રેક્ટિસ કરતા હોય, તો સરસ ટ્રેક ઉપર પ્રેક્ટિસ કરવી જોઈએ. આજુબાજુમાં કંઈ ખાલી જગ્યાઓ ગ્રાઉન્ડ હોય તો થોડીક મહેનત કરી અને સરસ મજાનો ટ્રેક છે એમાં તમે મહેનત કરી લો, તો ઘણા બધા લોકો છે એ પછીથી દોડવા લાગે તો બધાને કામ આવે. સો સરસ દોડો, રેગ્યુલર પ્રેક્ટિસ કરો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.